અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના સેંકડો રેલવે સ્ટેશનોને રીડેવલપ કરવામાં આવનાર છે. ત્યારે આના ભાગરૂપે વેરાવળ રેલવે સ્ટેશનનું 10.33 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના 46 રેલવે સ્ટેશનોના પૂર્ણ વિકાસ કરવામાં આવશે, જેમાં વેરાવળ રેલવે સ્ટેશનનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સ્ટેશનને આધુનિક બનાવવા રૂપિયા 10.33 કરોડના ખર્ચે પૂર્ણ વિકાસ કરવામાં આવશે. વેરાવળ રેલવે સ્ટેશનથી ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ થશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પ્રવાસીઓની સુવિધા માટે અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ, લિફ્ટ, એસ્કેલેટર, એક્ઝિક્યુટિવ લોન્જ, વેઇટિંગ એરિયા, દિવ્યાંગો માટે અનુકૂળ સુવિધાઓ, રૂફ પ્લાઝા, શોપિંગ ઝોન, ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, દરેક સ્ટેશન શહેરના સિટી સેન્ટરના સ્વરૂપ, વિકાસ સહિતની આધુનિક સુવિધાઓથી વેરાવળ રેલવે સ્ટેશનનો પૂર્ણ વિકાસ કરવામાં આવશે. અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત આજરોજ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 554 રેલવે સ્ટેશનો અને 1500 ઓવરબ્રિજ અને ઓવરપાસના લોકાર્પણ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે સ્ટેશન ઉપર આજનો આ કાર્યક્રમ હતો. આમાં વેરાવળ રેલવે સ્ટેશનના નવીનીકરણ કામમાં 10.34 કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન નવીનીકરણ થવાનું છે અને એક ઓવરબ્રિજનું કામ હતું. તો આજે અહીંયા એક ખાસ ખુશીની વાત તો એ છે કે અમારા ગીર સોમનાથથી ઇલેક્ટ્રિક ટ્રેન આજનો શુભારંભ કરવામાં આવ્યો છે અને દેશભરમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અગાઉના સમયમાં જોઈએ તો રેલવે કોલસાથી ચાલતી હતી અને આજે આધુનિક રેલવે બનાવી છે, એમાં નરેન્દ્રભાઈનું વિઝન છે. નરેન્દ્રભાઈ આ વિકસિત ભારત બનાવવા માટે રેલવે પણ વિકસિત બને એ દિશામાં આજ આ કાર્યક્રમ હતો. આજે ખુશીની વાત છે, અમૃત યોજના હેઠળ 554 રેલવે સ્ટેશનના લોકાર્પણ અને 1500 ઓવરબ્રિજના લોકાર્પણ માનીએ શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તક આજે વર્ચ્યુઅલ ઉદઘાટન હતું. એના વેરાવળ રેલવે સ્ટેશન દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને બોડી સંખ્યામાં આવેલા વેરાવળની જનતા હર્ષની લાગણી સાથે ભેગા થઈ આજે આ લોકાર્પણનું ઉદઘાટન કરેલું છે. અને સાથે ખુશીની એવી વાત છે કે આજે વેરાવળ રેલવે સ્ટેશનની અંદર કે ઇલેક્ટ્રિક્સની લાઈન આજથી શરૂઆત થઈ ગયેલી છે, એ આપણા માટે બહુ એક આનંદ અને ખુશીની વાત છે. ટોટલી વેરાવળથી આવતી જતી ટ્રેનો મોસ્ટ ઓફ લગભગ ઇલેક્ટ્રિક લાઈન ચાલુ થઈ જશે એવી હર્ષની લાગણી સાથે વધારેમાં વધારે આપણે લાંબા રૂટની ટ્રેન મળે એના માટે મારી હર હંમેશા માંગણી છે અને રહેશે.